सदानन्दं बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळान स्वामी 64 पदी ग्रंथनी अंदर पद 40 एनी अंदर छेल्ले एम लखे छे કે ભવ બ્રહ્માની ભૂલ, એકલ શૃંગીજીની ભૂલ, નારદ અને પર્વતની ભૂલ શાસ્ત્રોની અંદર બહુ ખુલ્લા મુખે ગવાય છે, માટે સ્વામી સાવધાની રાખવા માટે ભગવાનના માર્ગે નીકળેલા મુમુક્ષુને કહે છે। સ્વામી એમ કહે છે, જેની પાસે જોખમ હોય એ જતન કરીને જાળવજો, માથે બહુ મોટા વેરી વિષમ છે કહેતા એ વેરીઓ સદાય સાવધાન રહીને મુમુક્ષુનું બગાડે એવા છે। સ્વામી કહે છે, રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે પડે। સ્વામી કે આવો મોટો માલ મળ્યો છે, આવા મોટા મહારાજ મળ્યા છે, એ આપણા હાથમાંથી જતા ન રહે। મોટા સત્પુરુષનો યોગ મળ્યો છે, આપણા હાથમાંથી જતો ન રહે। આવા દિવ્ય સંતો ભક્તોની મધ્યે આપણે રહ્યા છીએ, એ આપણાથી છૂટી ન જાય એનો તોલ કરી કરીને પડે પડે વિચાર કરીને સ્વામી કે કલ્યાણના માર્ગનું અતિશય જતન કરવું। આગળ હવે રાગ બદલાય છે અને પદ 41ની શરૂઆત થાય છે। સ્વામી થોડાક આ પદની અંદર જગતના જે વિષયી જીવો છે એની ઉપર થોડાક ખીજાયા હોય, થોડોક સ્વામીને રોષ થયો હોય, અને એવા જે જગતના વિષયી જીવો છે એનાથી એનો સંગ કરવાથી આપણા જેવા ભગવાનના માર્ગે ચાલેલા મુમુક્ષોનું પતન થતું જોયું હશે સ્વામીએ એ સમયે પણ, અને ભવિષ્ય વેતા એવા સ્વામીએ આપણું પતન પણ ન થાય એની તકેદારી રાખવા માટે રોષે કરીને રીષે કરીને જે કુસંગી લોકો છે, જે જગતની અંદર વિષયોમાં અટવાયેલા જીવો છે, એવા માટે અહીં સ્વામી થોડું લખે છે। પદ 41 જેનો કામે કાપી લીધું નાક લોભે લઈ લાજ લીધી રે, જેની જીબે રોડી કર્યો રાક માને તો ફજે તી કીધી રે, એવા જનનું જાનો જરૂર નથી મુખ જોયા જેવું રે, દોષે ભર્યું જાની તજો દૂર અગે અવરાનું એવું રે, તેને પાસે વસતા વાસ લાંછન તો લાગે જ લાગે રે, તજો તેને આની તન ત્રાસ જેથી કુબુદ્ધિ જાગે રે, એવા
पापीनु स्पर्शतायांग पुण्य जाय पोता तनुरे कहे निष्कुळानंद एकु संग ते संगे ज्ञान गनुरे कहे निष्कुळानंद एकु संग ते संगे ज्ञान गनुरे। સ્વામી અહીંયા આગળ જે વાત લખે છે જગતના વિષયી જીવો માટે લખે છે, મુમુક્ષુઓની ચેતવણી માટે લખે છે, અને જગતના વિષયી જીવોનું સ્વામી અહીંયા આગળ ટૂંકમાં વર્ણન કરે છે કે જગતના વિષયી જીવો કેવા છે। તો સ્વામી લખે છે, જેનું કામે કાપી લીધું નાક, લાજ વિનાના માણસો આ પૃથ્વી ઉપર મોટી સંખ્યાની અંદર છે, કે જેને કોઈ લાજ શરમ નથી, જેના કારણે અતિ કામાંધ થઈને વર્તતા નર નારીઓ આ કળિયુગની અંદર પુષ્કળ પ્રમાણમાં છે, એવાનો કોઈ સંગ કરે તો સ્વામી કે એનું પતન થાય। લોભ શત્રુએ અનેકને વશ કરેલા છે, એવાનો જો કોઈ સંગ કરે તો સ્વામી કે એનું પતન થાય। સ્વામી આ શબ્દો કોઈ મુમુક્ષુ માટે નથી લખતા, કારણ કે મુમુક્ષુ તો રાતને દિવસ પોતાના અંતઃશત્રુ સામે લડતો હોય છે। આ કામે કાપી લીધું નાક એ સ્વામી લખે છે જગતના વિષયી જીવો માટે, જેને ક્યારેય કથા નથી, જેની પાસે ક્યારેય શાસ્ત્ર નથી, જેની પાસે સંત નથી, જેની પાસે ભગવદ્ ભક્તિ નથી, જેને આધ્યાત્મિક માર્ગનું કોઈ દર્શન, કોઈ વિચાર, એ બાજુના કોઈ માર્ગને કાપવો એવો વિચાર નથી, એવા વ્યક્તિ માટે સ્વામી આ લખે છે, મુમુક્ષુ માટે નથી લખતા। મુમુક્ષુને તો સ્વામી ખાલી એટલું જ ચેતાવે છે કે આવાના સંગથી દૂર રહેજો। આજે કોઈ વ્યક્તિ અતિ સજ્જન હોય, અતિ સારો હોય, ભગવાન ભજવાની ઈચ્છાવાળો હોય, ક્યારેય કોઈ ખરાબ કૃત્ય ન કરવાની ટેવવાળો હોય, પરંતુ જો કામાંધ અને કામી વ્યક્તિઓનો સંગ કરે તો સજ્જન પણ દુર્જન થઈ જાય છે। અને આજે આવા દુર્જનોનો સંગ કરવા માટે મેં અગાઉ પણ કીધું હતું, આવા દુર્જનોનો સંગ આજે તમારા ખિસ્સામાં રહેલો નાનું રમકડું કરાવી દે। જાદુ દૂર જવાની જરૂર પડે એવી નથી, પહેલાં તો વ્યક્તિનો સંગ કરવા માટે વ્યક્તિની પાસે જવું પડે। એવું હતું આજથી વર્ષો પહેલાંનો યુગ એવો હતો કે કોઈ ખરાબ વ્યક્તિનો સંગ કોઈ વ્યક્તિને થાય ને એ ક્યારે થાય, કે એ વ્યક્તિ પાસે એને રહેવાનું થાય, એની ભેગા એને બેસવાનું થાય, તો એ વસ્તુ શક્ય બનતી। પણ આજે એટલો ભયંકર યુગ આવ્યો છે, ભયંકર સમય આવ્યો છે, એક જોતા જોઈએ તો એટલો સારામાં સારો યુગ ને સારામાં સારો સમય આવ્યો છે, અને એક જોતા એટલો ભયંકર યુગ ને ભયંકર સમય આવ્યો છે કે આજે જો ધ્યાન ન રાખીએ, ધ્યાન ન રાખીએ તો કોઈ જગ્યાએ કુસંગી વ્યક્તિને મળવા ન જવું પડે, બધા કુસંગીઓ આપણને રૂબરૂ આવીને મળી જાય, એટલું બધું ભરચક આ મીડિયાનું કામ છે। કેટલા બધા દીકરા દીકરીઓ, યુવાન યુવતીઓ સારા સારા પરિવારના હોમાઈ જાય છે આની અંદર। કારણ એટલું જ છે, જે પરિવારમાં એનો ઉછેર થયો છે એ પરિવારમાં તો એ જન્મથી સત્સંગી છે, જન્મથી એને સત્સંગ આપ્યો છે, મંદિર લઈ ગયા છે, સારા સંસ્કાર આપ્યા છે, પરંતુ ઘણીક વખત યુવાની અવસ્થામાં આવતા આ ફોન એને સ્વતંત્ર મળે છે, કોમ્પ્યુટર સ્વતંત્ર મળે છે, રૂમ સ્વતંત્ર મળે છે, અને સ્વતંત્રતાની ઉપયોગ કરતાં કરતાં એને લાગે છે હું ઇન્ડિપેન્ડન્સ થતો જઉં છું, હું સ્વતંત્ર થતો જઉં છું, એને એવું લાગે છે કે બસ હવે હું બહુ વ્યવસ્થિત રીતે જવાબદારીવાળો વ્યક્તિ થયો છું, અને જવાબદારીવાળો વ્યક્તિ થતાં એની અંદર સ્વતંત્રતા આવે છે, સ્વતંત્ર વિચારો આવે છે, અને જેના કારણે સ્વતંત્ર રીતે એ સાધનોનો ઉપયોગ કરતાં કરતાં કોઈના કંટ્રોલ વિના એ સાધનો જેને ભરખી ખાય છે। આવા હજારો પ્રસંગો સારા પરિવારોમાં બને છે,
આજે લગ્ન ગ્રંથિથી જોડાયેલા પતિ પત્ની સારી રીતે એનો સંસાર ચાલતો હોય, યુવાન હોય, 5 વર્ષ ન થયા હોય, અને આ ફેસબુકો અને બીજું કેટલું નીકળ્યું હશે એનાથી કેટલાયના છૂટાછેડા થાય છે. ક્યાં અમેરિકામાં રહેતો હોય, અહીંયા આગળ સેટ થઈ ગયા હોય 2 જણ, અને એકનું મન ઉચાટ ભરે તે ક્યાં ઇન્ડિયાની અંદર ને ક્યાં ચાઇનામાં લગ્ન કરી આવે ફરી, અને આની જોડે છૂટાછેડા લે, ઓલાને જોયા નથી ન્યા જઈ આવે, ફેસબુક લઈ જાય ઠેક સુધી. સારું પણ એનું ઘણું પરિણામ હશે. બનાવવાવાળાએ ખરાબ કરવા માટે કોઈ વસ્તુ બનાવી નથી. જેને જેને ઇન્ટરનેટ ગોત્યું, જેને આ કર્યું, તો આ કથાઓ, લાઈવ આરતી, ભગવાનની ભક્તિ, મોટા સાધુના દર્શન, આ બધું આનાથી જ થાય છે. શોધવાવાળાએ કોઈ ખરાબ કાર્ય કરવા માટે આ ગોત્યું નહોતું, પણ જીવનો મૂળ સ્વભાવ ઉતરવાનો છે. ઉતરવું બધાને ગમે છે, ચડવાનું કોઈને ગમતું નથી. અને જીવને સ્વતંત્ર રહેવું એ બધાને ગમે છે, પરતંત્ર રહેવું એ ગમતું નથી. અને સ્વતંત્રતાની અંદર પતન જ છે, પતન જ છે. આજ સુધી કોઈ ઉગર્યો હોય, સ્વતંત્ર થયો હોય અને ઉગર્યો હોય એવા પૃથ્વીના પટ ઉપર એક પણ વ્યક્તિ નથી કે જે સ્વતંત્ર રહ્યો એને ઉગર્યો હોય. જે ભગવાનના મોટા પુરુષો સ્વતંત્ર જેવા દેખાય છે ને, એ પરમાત્મા સાથેના અખંડ સંબંધે કરીને પરતંત્ર છે. જે જીવનો સ્વભાવ જ મૂળ પરતંત્ર છે, એ જીવ જ્યારે સ્વતંત્ર થવા ઈચ્છે ત્યારે એની અંદર ચોક્કસ અનેક પ્રકારની વિટંબનાઓ ઊભી થાય. એટલે નિષ્કુળાન સ્વામી અહીં લખે છે કે જેને લોભે જેની લાજ લીધી હોય, જેને જીભે રોડી કર્યો રાક માને તો ફજેતી કીધી રે. આવા દોષયુક્ત વ્યક્તિઓ હોય એના સંગથી બહુ ચેતવું. મહારાજે કહ્યું સ્ત્રૈણ પુરુષનો સંગ ના કરવો, આજ્ઞા કરી. કેમ? એવા વ્યક્તિના સંગથી ગમે એવો સજ્જન વ્યક્તિ હોય બુદ્ધિ ફરી જાય છે. કોઈ વ્યક્તિ રોજ ઉઠીને રૂપિયાની જ વાતો કરતો હોય, જેને કોઈ દિવસ સંકલ્પ ન હોય કે મારે રૂપિયા ભેળા કરવા છે, જેને એમ હોય બસ મારે ખાધે પીતે મારું થઈ રહે, 5-25 રૂપિયાનું દાન થાય બહુ થઈ ગયું, મારે કંઈ જાજુ જોઈતું નથી. પણ એવાની બેઠક જો એવાની ભેગા થઈ જાય ને કે અહીંયા આગળ રોકો તો આટલા મળે ને આમાં રોકો તો આટલા મળે ને આમાં રોકો તો આટલા મળે, એમ રોજ જો એ પૈસાની વાત સાંભળે રોજ ડેલી, તો લગભગ 6 મહિનાની અંદર વ્યક્તિનું અંતઃકરણ બદલાઈ જાય. એને એમ થાય કે અત્યાર સુધી હું વિચારતો હતો કે આટલું એવું નહીં, આપણે તો વધારે કરવા જેવું છે. માટે ભગવાનનો ભક્ત આવા બધા સંગથી સાવધાન બને. આવો સંગ મને અને તમને થાય છે ત્યારે શરૂઆતમાં આપણને કશી જ ખબર પડતી નથી. ગોપાળાન સ્વામીએ બહુ સરસ પોતાની વાતોમાં કીધું છે, સ્વામી કે 2 વાહન હોય અને આમ ચાલ્યા જતા હોય, એની અંદર ફેર ખાલી થોડાક જ અંશનો હોય, સેજ સેજ એનું સુકાન મરોડેલું હોય, એટલે વાહન જ્યારે કિનારેથી છૂટા પડે ને તો કલાક, 1.5 કલાક, 2 કલાક સુધી તો એવું જ લાગે કે બંને વાહન સાથે સાથે ચાલ્યા જાય છે. પરંતુ જેમ જેમ કલાકો જતા જાય, જેમ જેમ દિવસો જતા જાય, જેમ જેમ મહિનાઓ જતા જાય અને જેમ જેમ વર્ષો જતા જાય, એમ એમ બંને વાહનોની સંપૂર્ણ દિશાઓ બદલાઈ ગઈ હોય અને એના કારણે અમુક વર્ષ પછી ડેસ્ટિનેશન આખું બદલાઈ ગયું હોય, આખું બદલાઈ ગયું હોય. આ પ્લેનો આકાશની અંદર જતા હોય ને તો એક જ રસ્તેથી એ લોકોને ચડવાનું હોય છે, એક જ રસ્તેથી બધા પ્લેનો ઉતરતા હોય છે, એક રસ્તેથી ચડે છે, પણ આકાશની અંદર મરોડ લેતા 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 એ પોતાની દિશા ક્યારે પકડી લે છે એ કોઈને ખબર પડતી નથી. નીચેથી જોવાવાળાને એમ જ લાગે છે કે બધા પ્લેનો આ દિશામાં ગયા, પણ એક જ દિશામાં બધા જતા નથી. ઉપર જઈને એનો રસ્તો ધીરે રહીને બદલી નાખે છે. એવી જ રીતે કોઈ પણ સજ્જન વ્યક્તિ, કોઈ પણ ભગવાનનો ભક્ત સારામાં સારો હોય, સંત હોય, પણ જો એ કુસંગનો યોગ કરે તો ધીરે 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 બદલાય છે એનું સુકાન બદલાતા, એક દિવસ એનો કિનારો કહેતા એનું લક્ષ્ય એને પ્રાપ્ત થઈ શકતું નથી. જેવી રીતે ભારત ખોળવા માટે નીકળેલો વાસ્કો દી ગામા પહોંચી ગયો અમેરિકાની અંદર, એવી રીતે
એને ખોળવું છે અક્ષરધામ, આપણે જવું છે અક્ષરધામમાં, આપણે પામવું છે મહારાજને, આપણે જોઈએ છે અનાદિ મુક્તની પદવી, આપણે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્ત થવું છે, આપણે જન્મ મરણમાં આવવું નથી, માતાના ગર્ભમાં પરત આવવું નથી, આ બધું આપણું લક્ષ્ય છે. એની સામે આપણી તકેદારી જો ઓછી હોય તો ચોક્કસ આપણી પ્રાપ્તિ બીજી થઈ શકે છે. માટે ભગવાનનો ભક્ત સાવધાની રાખી અને નિષ્કુળાન સ્વામી કે વર્તે, જેને જીભે રોડી કર્યો રાખ. આપણે બહારનું ખાતા જ ન હોઈએ, જે તે ખાતા જ ન હોઈએ, પણ આપણી બાજુમાં બેઠો બેઠો કોઈ રોજ વાત કરે ને, આ રેસ્ટોરન્ટમાં તો આવું છે ને, અહીં તો આટલું ચોખ્ખું બનાવે છે ને, આટલું સરસ હોય છે, આમ વાતો કરે, તો ભગવાનનો ભક્ત બહારનું ના ખાતો હોય તો એ 6-12 મહિના એ બધું સાંભળે અને એવાના જ સંગે રહેવાનું થાય તો એમાં પણ ફેર પડી જાય. માને તો ફજેતી કી ધીરે, આપણી અંદર માન હોય જ નહીં, માન હોય જ નહીં કહેતા, હોય તો ખરું પણ ટળે ભાવે રહેતું હોય કહેતા, આપણે એને વિચારપૂર્વક ટાળી નાખતા હોઈએ. કારણ કે જીવમાં એ સહજ એનો સ્વભાવ છે, થોડું ઘણું હોય, પરંતુ એ એટલું બધું ખરાબ ના હોય કે બીજાને નુકસાન કરે, સત્સંગને નુકસાન કરે, આપણને નુકસાન કરે, થોડું ઘણું આપણી અંદર હોય, ટળે ભાવે ટળ્યા કરતું હોય, આપણને બહુ એની તરફની તાલ આવેલી ખેંચાણ ન હોય, પણ કોઈ માની વ્યક્તિનો સંગ આપણને થાય ને, રોજ આપણને વાત કરે ને કે ના ના આવું તો થવું જ જોઈએ ને, આમ તો હોવું જ જોઈએ ને, આવું તો આપણું હોય જ ને, તમારું તો આવું થવું જ જોઈએ ને, આમ વાતો કરવા માંડે ને, તો જતે દિવસે એવું આવી જાય. આ કોની અંદર ના આવે? આવો બધો યોગ થાય તો એ કોને ફેર ના પડે? બે વ્યક્તિને ફેર ના પડે. એક ભગવાનના ધામનો મુક્ત છે, એને આ બધી વસ્તુમાં ફેર એટલે ના પડે કે એ કદાચ થોડીક વાર માટે આવા વ્યક્તિના સંગમાં આવ્યો હોય કે આવો કોઈ યોગ કોઈ કારણસર થઈ ગયો હોય દેશકાળના વિપરીતપણાએ કરીને, તો તરત એ રિટર્ન થઈ જાય ત્યાંથી. મુક્ત છે એને ગમે જ નહીં, એને તે દુર્ગંધયુક્ત લાગે, એને ના ગમે. ભૂંડને ગંદકી ગમે, ભૂંડ હોય એને ગંદકી ગમે, પણ હંસને ના ગમે. હંસ તો મોતી જ ખાય. કદાચ એને કોઈ કારણસર કાદવમાં પગ ફસાયો હોય ને તો એ હંસ ત્યાંથી નીકળી જાય. એમ મુક્ત પુરુષો છે ને, એને આવા વ્યક્તિઓ જોડે પહેલાં પહેલું મન જ ના મળે. કામી ક્રોધીન લોભીન અત્યંત જગતના વિષયી જીવો હોય ને, મુક્તને એની આરે એનું મન મળે જ નહીં, એની આરે એને બેહવું ગમે જ નહીં. કદાચ કોઈ કારણસર યોગ થયો તો એ જ છે કુવાનાથી દૂર જતો રહું. અને બીજો, મુક્ત પુરુષોની સાથે અખંડ જેને જીવ જોડી રાખ્યો છે એવો મુમુક્ષુ. આ બે જ આમાંથી બચી શકે. જો આપણે મુક્તપણાને પામેલા નથી અને મુમુક્ષુ છીએ, તો મુમુક્ષુ તરીકે આપણે જો મુક્ત પુરુષ સદગુરુ એવા આપણા ગુરુજી જેવા મોટા પુરુષ એની ભેગા જીવને બાંધેલો ન હોય તો આવાનો સંગ આપણને ગમી જાય. અને એ સંગ ગમતા ગમતા એક દિવસ આપણને કામી પણ બનાવી દે, લોભી પણ બનાવી દે, સ્વાદિયા પણ બનાવી દે અને માની પણ બનાવી દે. આપણી અંદર હોય જ નહીં, દાસના દાસ થઈને રહેતા હોય. પણ જો એવાનો સંગ થઈ જાય, તો આપણને માને યુક્ત પ્રકૃતિ આપણી બનાવી દે. અને બીજ તો જીવમાં પડેલા જ છે, એને ખાતર પાણી ના મળે ત્યાં સુધી ન ઉગે, અને જ્યારે ખાતર પાણી જો મળી ગયા તો એને ઉગતા વાર ન લાગે. અને સારામાં સારા જીવોનું પતન કુસંગે કરીને થયું છે. માટે શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે, કુસંગથી દૂર રહો. સત્પુરુષો વારે વારે કહે છે, કુસંગથી દૂર રહો. શ્રીજી મહારાજ તો સત્સંગની અંદર રહેલો કદાચ કોઈ મુમુક્ષુ છે, અને એની અંદર પણ કોઈ જગ્યાએ કોઈ કુસંગ રહેલો હોય એ લડે છે કુસંગ સામે, પણ આપણે એની ભેળા હોઈએ તો શ્રીજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે તમે મુમુક્ષુ છો ને એ મુમુક્ષુ છે ને, એમાં જો કુસંગનો પાસ છે ને તો એટલા કુસંગનો સંગ એની ભેળા રહેવા છતાં ન કરવો. આવા વિવેકો શ્રીજી મહારાજે બતાવ્યા છે. કારણ કે એમાં રહેલો કુસંગ છે, આપણે મુમુક્ષુ જ છીએ, એ મુમુક્ષુ છે. એનો અર્થ
કે આપણે પણ એવા નથી કે આપણે સ્વબળે તરી શકીએ, એ પણ એવા નથી કે સ્વબળે તરી શકે, અને એમાં રહેલું જે સારું છે એને આપણે ન લઈએ, અને એમાં રહેલો કુસંગ છે એને આપણે જો મેળવી લઈએ તો આપણી અંદર જે કુસંગનો પાર્ટ હોય એના કરતાં ડબલ પાર્ટ થઈ જાય અને કલ્યાણના માર્ગેથી પતન થાય. એટલે તો શ્રીજી મહારાજે સંઘ શુદ્ધિ માટેની વાતો વચનામૃતમાં અનેક જગ્યાઓએ કરી છે. શ્રીમદ સત્સંગી જીવનો પણ શ્રીજી મહારાજે ઉત્તમનો સંઘ કરવાથી ઉત્તમ થવાય છે, મધ્યમનો સંઘ કરવાથી મધ્યમ થવાય છે, અને કનિષ્ઠનો સંઘ કરવાથી કનિષ્ઠ થવાય છે. શ્રીમદ સત્સંગી જીવનમાં પણ શ્રીજી મહારાજે આ વાત કરી છે. જેને ઉત્તમ ભક્ત થવું છે, સદગુરુ ગોપાળન સ્વામીની વાતોમાં પણ છે કે ઉત્તમનો સંઘ કરો તો ઉત્તમ થશો, મધ્યમનો સંઘ કરશો મધ્યમ થશો, કનિષ્ઠનો સંઘ કરશો તો કનિષ્ઠ થશો, અને પામરનો સંઘ કરશો તો પામર થશો. મુમુક્ષુ કેવો છે? મુમુક્ષુ છે ને એ જે કલરના પાણીમાં જાય ને એ કલરનો થઈ જાય. મુમુક્ષુનું એક મોટા મોટો માઇનસ પોઈન્ટ એ છે, જે બળિયો એટલો નથી એને એવું છે, એને લાલમાં નાખો તો લાલ થઈ જાય, કાળામાં નાખો તો કાળું થઈ જાય, અને ભૂરામાં નાખો તો ભૂરો થઈ જાય, કેસરમાં નાખો તો કેસરી થઈ જાય. મુમુક્ષુનું આવું છે. મુમુક્ષુનું અંતઃકરણ એ રીતનું છે, આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકારની રચના એવી થયેલી છે કે આપણે જેવો સંગ કરીએ, આપણે મુમુક્ષુ હોઈએ ને એટલે કોઈ મોટા સાધુની વાતો સાંભળીએ, એવો દિવ્ય માહોલ હોય અને એની અંદર આપણે હોઈએ ને આપણને ઓહો 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 થાય. હમણાં ઉત્સવ સમય થતા હોય અને મહારાજ હોય, ગુરુજી હોય, સંતો ભક્તો હોય, બધા એ ઉત્સાહની અંદર ઉમંગથી નાચતા હોય, કથા વાર્તા થતી હોય, દિવ્ય પ્રસંગો થતા હોય, ત્યારે બધાના હૃદય ભરાઈ જાય, અહોભાવથી ભરાઈ જાય. પણ ઉત્સવ પૂરો થાય અને પછી બે જણ કોઈ હલકી વાત કરવાવાળા મળે કે જવા દો ઉત્સવ હતો પણ જમવાનું તો થોડું આવું થઈ ગયું હતું, અરે ઉત્સવ હતો પણ કાર્યક્રમનું તો થોડું આમ થયું હતું, આ જગ્યાએ તો આવું થયું હતું, આ જગ્યાએ તો આવું થયું હતું, આપણા હૃદયનું અહોપનું આખું ઉડાડી દે. બસ કુસંગનો અર્થ એ જ થાય છે, ભગવાનના માર્ગે ભગવાન પ્રત્યેનું, મોટા પુરુષ પ્રત્યેનું, આપણને મળેલા સંતો ભક્તો પ્રત્યેનું, આપણી આધ્યાત્મિકતાનું, આપણને મળેલી જે ભક્તપણાની કે સંતપણાની પદવી પ્રત્યેની લુખ્ખાસ આવે એટલે સમજવાનું કે આ કુસંગ છે. પછી એ ગમે એટલું સારું લાગતું હોય તો એ કુસંગ, જેમાં આપણું આધ્યાત્મિક બળ ઘટે, જેમાં આપણું અહો અહોપણું હૃદયનું ઘટે, જેમાં આપણા હૃદયની ચિકાસ ઘટે, જેમાં આપણી ભક્તિની અંદર આપણને વિઘ્ન આવે, જેમાં આપણા ભાવમાં ફેર પડવા લાગે, એવો કોઈ પણ પ્રકારનો, કોઈ પણ વ્યક્તિનો, કોઈ પણ સ્થાનનો, કોઈ પણ સાધનનો, આપણી સ્વયં આપણી બુદ્ધિનો, આપણા મનનો, કે આપણા ચિત્તનો, કે આપણા અહંકારનો સંગ, એ આપણા માટે કુસંગ છે. આટલું જ મુમુક્ષુ માત્ર એ મારે ને તમારે ઓળખી રાખવાનું છે. કઈ વાત વિચારવાથી મારું અહોપણું મહારાજ પ્રત્યેનું ઘટે છે? શું મારા વિચારો એવા થાય છે જેનાથી મને સદગુરુ પ્રત્યેનું અહોપણું ઘટે છે? હું કયા એવા સંકલ્પ વિકલ્પો અને કેવા વ્યક્તિનો સંગ કરું છું કે મને મહારાજ અને મોટા પુરુષ પ્રત્યેના સ્વ મને અહોભાવ ઘટી રહ્યો છે, સંતો ભક્તો પ્રત્યેનો અહોભાવ ઘટી રહ્યો છે? બસ ત્યાંથી વિદાય થવું, ત્યાંથી પાછા વળવું, આ જ આદર્શ અને ઉત્તમ મુમુક્ષુનું લક્ષણ છે. નિષ્કુળન સ્વામી એમ કહે છે, જેના સંગ થકી વસ્તા ખાચર જેવાને આપણે કથા ઘણી વખત સાંભળી છે, જે વસ્તા ખાચર પોતાના દરબાર ગઢની અંદર દિવાળીના ઉત્સવો કરાવી શકે, જે વસ્તા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ બાર બાર વચનામૃત બોલી શકે, એવા વસ્તા ખાચરને, એક જીવા ખાચરને બુઢા ધાધલના સંગના કારણે શ્રીજી મહારાજમાંથી લુખ્ખાસ આવી ગઈ. આને કુસંગ કહેવાય, આને કુસંગ કહેવાય. એ લોકોએ શબ્દ તો શ્રીજી મહારાજ પ્રત્યેનો એટલો જ નાખેલો હતો કે આ સ્વામિનારાયણ બધા દરબારોના ગામ ગરાસ લઈ લેવાના છે, અમે તો આવું સાંભળ્યું છે. અને તમે જુઓ વસ્તાબાપુને પોતાને માન નહોતું, માન એની અંદર નહોતું, એ તો નિર્માની ભાવે એને સેવા કરી હતી. દિવાળીના ઉત્સવ પોતાના દરબારગઢમાં કરાવ્યા, દીપોત્સવ કરાવ્યો, ખૂબ પ્રેમથી કરાવ્યો હતો. શ્રીજી મહારાજે કેવા દિવ્ય વચનામૃતો, આ મહારાજ વિના બીજો ભગવાન નથી અને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી, આવા દિવ્ય વચનો આખા આ સંપ્રદાયના બેઝરૂપ બની શકે ને કળશરૂપ બની શકે આવા વચનો કાર્યનીના વસ્તાબાપુના દરબારમાં મહારાજ બોલ્યા છે, પોતે બોલ્યા છે, આ મહારાજ વિના બીજો ભગવાન નથી, આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. કેટલું હેત હશે જ્યાં શ્રીજી મહારાજે પોતાના હૃદયનો જે ભાવ
શ્રીજી મહારાજ મધ્યના તેરમાં કે આ વાત સભામાં કર્યા જેવી નથી, ત્યાં ન કહી એ વાત કાર્યાણીમાં મહારાજે કહ્યા, મહારાજ વિના બીજો ભગવાન નથી. પોતાના મુખે કરીને ભગવાન આવું બોલ્યા હોય એવું ભગવાનનું અમૃત વચન કાર્યાણીની અંદર એ થયું. કાર્યાણીમાં અક્ષરોડી છે જ્યાં શ્રીજી મહારાજે ગોપાળન સ્વામીને પોતાના 6 અભિપ્રાયો કીધા ધામમાંથી આવવાના. એ વસ્તા બાપુ ઉપર શ્રીજી મહારાજને કેટલું હેત હશે, કેવા પોતાના જાણેલા હશે. પરંતુ એ વસ્તા બાપુ, એમને એટલું કરવા છતાં પોતાના હૃદયમાં કોઈ વજન નહોતું કે મેં કાંઈ કર્યું છે. આ જીવને કેવું છે, જ્યારે અહોભાવથી સત્સંગની અંદર કરતો હોય ને ત્યારે એને કોઈ વજન નથી હોતું. ખાલી વજન હોય છે મહારાજનું, મહારાજના મોટા પુરુષનું, મહારાજના સંતો ભક્તોનું, મારા મોટા ભાગ્ય કે મને આ સેવા મળી. પ્રથમ કેવો વિચાર હોય મુમુક્ષુને, મારા મોટા ભાગ્ય કે મને આ સેવા મળી. વસ્તા બાપુને એવો જ વિચાર હતો, મારા મોટા ભાગ્ય મારા દરબારમાં મહારાજ રહ્યા, સંતો રહ્યા, મારા દરબારમાં આવા દિવાળીના ઉત્સવ થયા, દિવાળીના ઉત્સવનો ખર્ચ કરવાનો લાભ મને મળ્યો એ મારા મોટા ભાગ્ય છે. આવા વિચારોમાં હતા. આખા વસ્તા બાપુને આ વિચાર સિવાય કોઈ વિચાર જ નહોતો, આવા હતા. પણ એ ઘટપુર ગયાને, વિચારો કુસંગ કેટલો ખરાબ છે. ઘટપુર ગયા, શ્રીજી મહારાજની મનુષ્ય આકૃતિએ સહિત આ પૃથ્વી પર હાજરી છે, શ્રીજી મહારાજને ફેસ ટુ ફેસ મળે છે, જે સભામાં મુક્તાનંદ સ્વામી પણ હજુ હાજર છે એવા મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીના પણ દર્શન કરે છે, અને ત્યાંથી ખાલી 500 ફૂટ 1000 ફૂટ દૂર જીવા બાપુને બૂઢા ધાધલની ભેગા શ્રીજી મહારાજના ના કહેવા છતાં મોહબતના કારણે ત્યાં ગયા, મોહબતના કારણે. તો ઓલા બે હું ભરવી દીધું મગજની અંદર લંગર કે વસ્તા બાપુ, આ દિવાળીનો ઉત્સવ તમે કર્યો, ખર્ચો તમે કર્યો, ને વાહ વાહ કોની થઈ, સ્વામિનારાયણની. વસ્તા બાપુ કે વાત સાચી, પૈસા તો મેં ખર્ચ્યા અને વાહ વાહ સ્વામિનારાયણની થઈ. કયું બીજ હતું, મારા મોટા ભાગ્ય છે મને આ સેવા મળી. આ વિચારવાળું વ્યક્તિત્વ, એના વ્યક્તિત્વના એના એનું જે મુમુક્ષુતા, આખા વિચારોને ફેરવી નાખ્યા. વસ્તા બાપુને એમ થયું, પૈસા મેં ખર્ચ્યા ને વાહ વાહ સ્વામિનારાયણની. આટલો ફેર કોણે પાડી દીધો, 1000 ફૂટ દૂરના કુસંગે. મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી જાજા દૂર નહોતા, ગઢપુરના ઘેલાના કાંઠા ઉપર જીવા બાપુનો દરબાર ગઢને આ વસ્તા બાપુ હતા, અને એ અંદર આવો ત્યાં દાદા ખાચરના દરબારમાં મહારાજને મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી હતા. સ્વયં ભગવાનની બાજુમાં હોઈએ, આના પરથી શું સમજવાનું છે, સ્વયં ભગવાનની બાજુમાં હોઈએ, સ્વયં મોટા પુરુષની બાજુમાં હોઈએ, પરંતુ જો કુસંગનો યોગ કરીએ તો ક્યારે આપણે થ્રો થઈ જઈએ આ સત્સંગમાં, એની કોઈ ગેરંટી મારી કે તમારી નથી. આ કલ્યાણના માર્ગે ચાલેલા આપણે બધાએ વિચારી રાખવું જોઈએ, આપણી કોઈ ગેરંટી નથી, આપણને કશું થાય જ નહીં એવા કેફમાં, એવા વિચારોમાં ક્યારેય ભગવાનનો ભક્ત ન ફરે, ક્યારેય ભગવાનના માર્ગે ચાલેલો મુમુક્ષુ એવા વિચારોમાં ન ફરે કે મને કશું થાય જ નહીં. કેવી રીતે ન થાય, પ્લેનમાં બેઠેલો એવું કે મને કશું જ નહીં થાય એવો કોઈ અમરપટ્ટો ના લખી શકાય આ પૃથ્વી ઉપર. એ તો ગમે ત્યારે હજારોમાં એક તૂટે તો આપણે બેઠા હોય એ તૂટે, એવું કંઈ જરૂરી નથી કે ન જ તૂટે. એમ કુસંગની અંદર જો મોટા મોટા પુરુષો, મોટા મોટા જે કહેવાય છે પૂર્વેના, એ બધાનું જો આવું ક્યારેક ક્યારેક દ્રષ્ટાંત બનતું હોય તો આપણું ન જ બને એવું તો ન કહેવાય. પણ એટલી વાત નક્કી છે કે જો તકેદારી રાખીએ તો બચી તો જઈએ, અરે કદાચ ફસાઈ ગયા હોઈએ તો પાછા તો નીકળી જઈએ, પણ તકેદારી જ ના હોય, વિચાર જ ના હોય તો ન ખબર પડે. વસ્તા બાપુમાં માન નહોતું છતાં પણ ઉત્પન્ન થઈ ગયું, કોના સંઘથી, બૂઢા ધાદલને જીવા ખાચરના સંઘથી. વાસ્તવિકતા શું હતી, માન કોની અંદર હતું, જીવા ખાચરને બૂઢા ધાદલમાં. જીવા ખાચરને ઈર્ષા હતી એટલે માનના કારણે જ ઈર્ષા આવી હતી, અને બૂઢા ધાદલમાં પણ માન જ હતું, એ બેમાં માન હતું, આ નિર્માની હતો. પણ સંઘ જો કર્યો તો માનના વિચારો આની અંદર આવી ગયા, આટલું તો. અને આ એવા પોઈઝનો છે ને બધા, સ્વીટ પોઈઝનો છે આ બધાય પોઈઝનો, સ્વીટ લાગે
એકદમ સ્વીટ લાગે, એટલા ગળ્યા લાગે, એટલા મીઠા લાગે. વસ્તા બાપુને જ્યારે આ લોકોએ કીધું હશે ને કે વસ્તા બાપુ કર્યું બધું તમે, અને વાહ વાહ એની થાય છે, હવે તો બધાના ગામ ગ્રાસ લઈ લેશે, આ તો તમને ચીધું, ત્યારે વસ્તા બાપુને આ બધા હિતેચ્છું લાગ્યા. કોણ? બુઢો દાદલને જીવા બાપુ હિતેચ્છું લાગ્યા હોય, એને એવું લાગ્યું હોય મારી આંખો ખુલી ગઈ. કુસંગનો યોગ થાય ને ત્યારે વ્યક્તિને શું લાગે? મારી આંખો ખુલી ગઈ. મૂરખ, આંખો નથી ખુલી, આંખો બંધ થઈ ગઈ. આંખો બંધ થઈ ગઈ જેના કારણે આપણને ભગવાનમાંથી ભાવ ઘટ્યો, જેના કારણે આપણને સત્સંગમાંથી ભાવ ઘટ્યો, જેના કારણે આપણને સત્પુરુષમાંથી ભાવ ઘટ્યો. એ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સ્થાન હોય, કોઈ પણ ક્રિયા હોય, કોઈ પણ સેવા હોય, એ બધું જ આપણા માટે કુસંગરૂપ છે. એને જાણી રાખવું જોઈએ શા માટે ઘટે. હા, આપણે ભગવાનના ભક્ત છીએ, ભેળા રહે થકે લેવા દેવા કહેવા લેવાનું થાય, સહેજવાર થોડું થયું કંઈ વાંધો નથી, વ્યવહાર પડે બધું થાય, પરંતુ આપણા હૃદયમાંથી અહોભાવ જતો રહે, આપણા હૃદયમાં હાવ લુખાસ આવી જાય, આપણને હાવ બધું લુખું રેતી જેવું, રણપ્રદેશ જેવું લાગે, એ તો આપણે પોતે કરેલી ગાફલતા, પોતે રાખેલી ગાફલતા, પોતે કરેલો કુસંગ છે. માટે નિષ્કુળાનંદ સ્વામી કહે, આવાના સંગથી દૂર રહેવું. અને ખરેખર વાલા ભક્તો, સ્વામીએ જે વાતોમાં કીધું છે ને, કોટી તપ કરીને, કોટી જપ કરીને આ સત્સંગ ના મળે, કરોડો રૂપિયા ખર્ચતા પણ આવા ભગવાન ન મળે, આવા સાધુ ન મળે, આવી વાતો ન મળે, આવા શાસ્ત્રો ન મળે. મોટાના શબ્દ કોઈ દી ખોટા ન હોય, કોઈ દિવસ ખોટા ના હોય. શ્રીજી મહારાજ કે આ સભાને હું બદ્રિકાશ્રમ સ્વેદીપને બધા કરતાં અધિક જાણું છું, એ શ્રીજી મહારાજના શબ્દો કોઈ દી ખોટા ના હોય. આપણા વિચારમાં ક્યાંક ફેર પડે એટલા બધું જ ખોટું થઈ જાય, અને આવા સત્સંગમાંથી પાછા પડી જાય એવા ભગવાનના મુમુક્ષુ, એટલા ઉત્સાહી ભગવાનના માર્ગે ચાલેલા મુમુક્ષુઓ નજરે દેખાય આપણને કે આ પાછા પડી ગયા, પણ એને જોઈ એની ટીકા નથી કરવાની કે આ પાછા પડી ગયા, પણ આપણે ખાલી એટલું જ વિચારવાનું છે કે મારામાં એ ના પહેરી જાય. આપણે એટલું વિચારવાનું કોઈ ભગવાનનો ભક્ત પાછો પડ્યો હોય અને આપણાથી આવે ચડે એવો જ ના હોય કોઈ રીતે, આપણે એને કશું કહી શકીએ એમ જ નથી તો ભલે, પરંતુ આપણે પોતે સાવધાની એટલી રાખીએ કે જો એમને એક પગલું એવું ભર્યું એ ભક્તએ, તો એ ભક્તને આવું પતન થયું તો હું પગલું ભરું તો થાય જ, હું જો એવું પગલું ભરું તો હું પણ સત્સંગમાંથી પાછો ચોક્કસ પડું. આવો વિચાર કરીને ભગવાનનો ભક્ત અહીં નિષ્કુળાનંદ સ્વામી કે, એવા જનનું જાણો જરૂર નથી, મુખ જોયા જેવું રે, દોષે ભર્યું જાની તજો દૂર, અગે અવરાનું એવું રે. સ્વામી કે, એવા જનનું મોઢું જ ના જોશો જેના યોગે કરીને આપણે પાછા પડીએ, એવા કોઈનું મોઢું આપણે ના જોવું, કહેતા એવું કાંઈ આપણે એવું ઉપયોગ ના કરવો, ત્યાં આપણે જવું નહીં, પછી તો જો આપણે જાણી જોઈને ત્યાં જઈએ તો પાછા જ પડીએ. ભગવાનનો ભક્ત હોય એને બહુ સરસ, બધી જ રીતનું બધું સારું હોય, ફેમિલી સારું, બધું સરસ હોય, પછી આપણે ના જોઈતા અનેક જાતના, આ તમે ફોન છે ને ડબલું, હું એને ડબલું એટલે કહું છું કે એની અંદર એનો સદુપયોગ જેટલા કરી શકે છે ને એટલા માટે સારું છે, બાકી એની અંદર ભંગાર ને નકામું જ જાજુ થાય. આજે વોટ્સએપે લોકોને શું કર્યો, કોઈ ભેગા ટાઈમ જ ના રહેવા દીધો, આજુબાજુમાં કોઈને એને એકાબીજાને વાત કરવાનો ટાઈમ ના હોય એટલો બિઝી એને કોને કરી દીધો, વોટ્સએપે. સવાર ઉઠે ત્યાંથી એ જ, કેટલા કેટલા બધા નકામાં અંદર મેસેજો આવતા, કામના તો 5 આવતા હશે, 10 આવતા હશે, કંઈક સારું આવતું એવું 15-20 હોય, કોઈ સંતો ભક્તો કંઈક સારું મોકલતા હોય, કંઈક સારું લેતા હોય, કોઈને સત્સંગના ઉપયોગ માટે સરસ ગ્રુપ બનાવીને કંઈક કરતા હોય, એવું ગણતરીનું. બાકી જગતની અંદર જાજુ શું છે? જાજુ તો નુકસાનકારક જ છે. તમે જોવો એરપોર્ટો ઉપર, તમે કોઈ પણ જગ્યાએ જોશો ને, બધા કાનમાં ડીટીયા નાખીને, પેલું નાખીને, બસ એનું એમાં જ, એને બાજુમાં કોણ બેઠું છે એની ખબર નથી, તમે ગમે તે બાજુમાંથી નીકળી જાય કાંઈ નથી ખબર, કેટલા ધ્યાનસ્થ થઈ ગયા. તો બધું એમાં, એવું મારો કહેવાનો અર્થ નથી કે બધું એમાં બધા જે કરતા હશે બધું ખરાબ જ હશે. કોઈ એના જોબોનું કામ કરતા હશે, કોઈ એના બિઝનેસનું કામ કરતા હશે, એ સર્જનાત્મક પ્રવૃત્તિ છે, એવી સારું કામ કરવાળા કોઈ સત્સંગની અંદર સત્સંગલક્ષી કાર્ય કરતા હશે એ તો બરાબર છે, પણ એ વાત પણ નક્કી છે
કે 80% વ્યક્તિઓ તો એમાં પોતાનો ટાઈમ જ બગાડતા હશે. 80% વ્યક્તિઓ ટાઈમ જ બગાડતા હશે અને જેના કારણે ઘણું મોટું નુકસાન પોતાની લાઈફમાં પણ થાય છે, પોતાના શરીર ઉપર પણ થાય છે. તો આપણને ખબર હોય કે મને આનાથી નુકસાન થાય છે, એ વસ્તુથી આપણે નિયમપૂર્વક દૂર રહીએ. નિયમપૂર્વક ગઈકાલે જ સાંજની કથામાં પૂજ્ય સુવ્રત સ્વામી કહેતા, ગઈકાલે કે આગલે દિવસે કહેતા હોય કે સાધનોનો અત્યાર નિયમ તો બધા લઈ શકે. ચાંદ્રાયણ ધારણા પરના કરવું સહેલું છે, પણ સાધનનો નિયમ લેવો. આટલા કલાક ફોન નથી વાપરવો, આટલા કલાક કોમ્પ્યુટર નથી વાપરવું, આટલા કલાક આ નથી કરવું, એવું કોઈ પણ વસ્તુ કે જેની અંદર આપણને આસક્તિ છે, જેનું બંધન થઈ ગયું છે, એ વસ્તુને છોડવી મુશ્કેલ પડે છે. પણ ભગવાનના ભક્ત જો ધારે તો એવું કરી શકે છે. પોતાના દીકરા દીકરીઓને પણ એવી ટ્રેનિંગ આપી શકે છે કે આટલા કલાક તારે ફોન મૂકી દેવાનો, આટલા કલાક તારે ઉપયોગ નહીં કરવાનો. એને ધીરે 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 અને સમજાવટથી, નહીં બળજબરીથી, આ બધું સમજાવટથી થાય છે. એની પાછળના દૃષ્ટાંતો ઘણા બધાનું પતન થયું એ બતાવીએ, એમાંથી એ ધીરે 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 જેટલું સમજાય આપણી ફરજ મુજબ એટલું સમજાવવું જોઈએ, આપણે પણ પોતે વર્તવું જોઈએ. સ્વામી કે એવા જનનું જાણો જરૂર નથી, મુખ જોયા જેવું રહે. દોષે ભર્યું જાણી તજો દૂર, અગે અવ રાનું એવું રહે. જેના થકી આપણું પતન થયું હોય અને પાછા હજુ આપણે એનો જ સંગ કરીએ તો સ્વામી કે એ તો મૂર્ખામી કહેવાય. જેના સંગે આવે વસ્તા બાપુ, એક વખત ચાલો બુઢા દાદલ જોડે બેઠા ને પતન થયું, અને પછી મુક્તાનંદ સ્વામી ગયા અને મહારાજ ગયા, મહારાજ થકી પાછા વસ્તા બાપુ સત્સંગમાં આવી ગયા. હવે વસ્તા બાપુને તકેદારી કોનાથી સૌથી વધારે રાખવાની? બુઢા દાદલથી. હવે બુઢો દાદલને જીવા ખાચરની ભેગા કદાચ વ્યવહારે જે સમરણ કરવા પડે, પણ એની ભેગા એકાંતમાં તો કોઈ દી બેહાય નહીં. એને એમ જ કહેવું પડે કે મારે કોઈ તમારે મારે કોઈ સંબંધ સાચવો નથી, હું અહીં બરાબર છું મહારાજ ભેગા. એક રાત મહારાજે ના પાડી છતાં ગયા, અને જો આવી દશા થઈ જતી હોય તો પછી ફરી વખતથી એ સાવધાની રાખે તો જિંદગી પાર પડી જાય. એ વસ્તા બાપુ તો મોટા મુક્ત હતા, પણ આપણા ઉપદેશને અર્થે એવા મોટા મુક્તો જોડે મહારાજે કરાવ્યું કે આવું થઈ શકે છે. માટે જો જ્યારે રઘુનાથ દાસ હતો ને, એની અંદર માન આવ્યું ને, તો રઘુનાથ દાસે ભાઈ રામદાસજી સ્વામીને ઓફર કરી છે. હરિચરિત્રનું સાગરમાં આવે છે, ભાઈ રામદાસજી સ્વામીને એને ઓફર શું કરી છે કે આપણે બે ભેગા થઈ જઈએ અને આ રામાનંદ સ્વામીનો જેટલો શિષ્યગણ છે ને એને આપણે બે ભેગા થઈને બધું વશ કરી લઈએ, અને આ સહજાનંદ સ્વામીને છે ને પાછા જ્યાંથી આવે છે ને મોકલી દઈએ. તમે જો તૈયાર હો તો આપણે ખેડી નાખીએ બધું. ભાઈ રામદાસજી સ્વામીએ કીધું, હું તો સહજાનંદ સ્વામીનો વેચાણ છું. ભાઈ તો મુક્ત હતા. બાકી એમ કીધું કે પછી આપણે બે આવી રીતે રહેશું ને આમ ભોગવશું ને આ કરશું, એ માન. રઘુનાથ દાસમાં માન હતું, જેના કારણે સહજાનંદ સ્વામીનો એને દ્રોહ કર્યો, મુક્તાનંદ સ્વામીનો દ્રોહ કર્યો, રામાનંદ સ્વામીનો પણ, સ્વામી એને નભાવ્યો પણ સૂક્ષ્મ દ્રોહ એનો ચાલુ જ હતો રામાનંદ સ્વામી પ્રત્યેનો પણ, કે આવ્યો છે નવો વર્ણિન એમાં આસક્ત થઈ ગયા છે, આ છે તે છે, જે કાંઈ એનાથી થતું હતું એ સ્વામીએ દયા કરીને નભાવ્યો. પણ એ જેનું માન, એ માન એનો સંગ એને બીજાને આપવા માટે ચોક્કસ પ્રયત્ન કર્યો છે. ભાઈ રામદાસજી સ્વામીને આપવા પ્રયત્ન કર્યો છે, સ્વામી ન માને. આખરે રઘુનાથ દાસનું પતન થયું. પણ હરિચરિત્રનું સાગરની અંદર તો ઇતિહાસો સ્પષ્ટ લખાયેલા છે, સત્સંગને નુકસાન પણ એને ઘણું કર્યું. ઘણા ભોળા જીવો એમાં ફસાના, ઘણા ભોળા જીવો એમાં ફસાના, એની વાતમાં ફસાના. અને શ્રીજી મહારાજને વારે વારે સંતોનું મંડળ મોકલ્યા જ કરવું પડતું. એ કુસંગ ઘણા એવા નીકળી ગયા હતા કે હવે તો શ્રી સહજાનંદ સ્વામીએ રજા આપી છે કે બહેનો વારે વાતો કરવી, તો મહારાજને પાછળ મોકલવું પડે મંડળ કે ભાઈ કોઈ રજા મળી નથી. કુસંગ, કુસંગ એટલો બધો ખરાબ છે, ગમે ત્યાંથી આપણને પકડી શકે છે. માટે બહુ સાચી વાત એટલી છે, સારા શાસ્ત્રો, સારા સાધુનો યોગ, મહારાજ પ્રત્યેનું અહોપણું ગાવા મોટા મહારાજ મળ્યા, આપણા સદગુરુ પ્રત્યેનું અહોપણું ગાવા મોટા પુરુષ મળ્યા, બસ આત્યંતિક કલ્યાણ કરી લો. બાકી કાંઈ બીજી લપછપ આ મારું તારું એમાં ક્યાંય પડવું નથી. આવા વિચારો જ્યાંથી આપણને મળતા હોય, અહમ અને મમત્વથી દૂર થવાના આપણને વિચારો મળતા હોય, આપણને પોતાને અનુભવાતું હોય કે હું આ વ્યક્તિના, આ પુરુષના સંગથી, હું આ સંતો ભક્તોના સંગથી
મને જગત તરફનું ખેંચાણ ઘટે છે, ઇન્દ્રિયો અંતઃકરણનું ખેંચાણ ઘટે છે, ભગવાન પ્રત્યેનું ખેંચાણ વધે છે, અહોભાવ વધે છે. કંઈક સત્સંગની અંદર ક્યાંક કંઈક નેગેટિવ બની ગયું હોય તો પણ મને એ બહુ લાઇટલી લાગે છે, થયા કરે, મારે તો મારા કલ્યાણની ચિંતા. આવા વિચારો મને જ્યાંથી મળતા હોય, હું હળવો ફૂલ જ્યાંથી રહી શકતો હો, એવા સંગમાં મારે અખંડ પડ્યા રહેવું. બસ આ વિચારે સહિત, પણ જેનાથી મને ઉદ્વેગ થઈ જાય, જેની વાત સાંભળવાથી મને આ સત્સંગમાં લુખાશ આવી જાય, મને મારા આધ્યાત્મિક માર્ગની અંદર જાણે હું હાવ નપુંસક છું, હાવ માયકાંગલો છું, આવું લાગવા માંડે, જેના કારણે મારો અહંકાર વધી જાય, મારા વાણી વર્તન જે મને ન શોભે એવા થઈ જાય, એવાનો સંગ મારે ના કરવો. નિષ્કુળાન સ્વામી કહે છે, આટલું તો આપણે બધાએ સાવધાન રહેવું. તેને પાસે વસતા વાસ લાંછન તો લાગે જ લાગે રે, તજો તેને આની તન ત્રાસ જેથી કુબુદ્ધિ જાગે રે. સ્વામી કે એવાની પાસે રહેતા લાંછન લાગે જ લાગે, લાગે જ, માટે એનાથી દૂર રહેવાની અંદર જ માલ છે. પેલો મદારી ને વાંદરાનું છે ને, વાંદરાએ માખણ ચોપડી દીધું ઘેટાના મોઢે, તે માર કોને ખાધો? ઘેટાએ. વાંદરાની ભેગા રહેવાના કારણે મદારીનો માર એને ખાવો પડ્યો, ઘેટાને ખાવો પડ્યો. ઘેટાએ તો કંઈ ખાધું જ નહોતું, આ ખાઈ ગયો અને થોડુંક ચોંટાડી દીધું ઘેટાના મોઢે, ઓલાએ આવીને ઘેટાને ઠપકારી દીધું. એવી રીતે સ્વામી કે દુર્જનનો સંગ કરીએ ને, એની પાસે પસ્તા વાસ લાંછન તો લાગે જ લાગે. ચાર જણા દારૂ પીવા ગયા અને બારમાં જઈને બેઠા, અને કોઈ ભગવાનનો ભગત છે, એનો મિત્ર થાય છે, એ દારૂ નથી પીતો, પણ એ અંદર ગયો અને કોઈએ જોયું તો શું કે, આ ટીલું કરીને પહોંચી ગયો તો ત્યાં પીવા માટે. ખરેખર એને ના પીધું હોય, પણ મોહબતના કારણે એવા કુસંગી ભેગા. એટલે ભગવાનના ભક્ત એવું જ રાખવું, તમે સંસારમાં છો એટલે તમારે કોઈને કોઈ વ્યવહાર પ્રસંગોએ ક્યાંક ને ક્યાંક ભેગું થવાનું થાય, અને ક્યાંક કોઈને બોલાવવાનું બધું થાય, પણ છતાં પણ ભગવાનના ભગત એવું તો ના જ કરવા જોઈએ. અમેરિકાની સિસ્ટમ હોય, ઘણા લોકો દારૂ પીતા થઈ ગયા છે. હવે તમારા જ રિલેટિવ્સ હોય, તમે પાકા ભગત છો, પણ એ તમારે ઘેર આવે ને, તો તમારે તમારા ઘરના રૂલ્સમાં એને ઢાળી દેવો પડે કે ભાઈ આ ઘરની અંદર આ રીતનું છે, અહીં આગળ કશું નહીં મળે. ઘણા ગુણબુદ્ધિવાળા એવા હરિભક્તો હોય છે કે પોતે કશું પીતા ના હોય, ખાતા ના હોય, પણ કોઈ સંબંધી આવે ને તો એનો સંબંધ સાચવવા માટે મોહબતમાં પોતાના ઘરમાં એવી વસ્તુ લાવે ના. કોઈની મોહબતની અંદર પણ આપણા ઘરની અંદર કુસંગવાળું વસ્તુ ખાવી પીવી એકેય વસ્તુ ના આવે, એનું ધ્યાન રાખવું પડે. કોઈ ગમે એવો વ્યક્તિ આવે આપણા ઘરમાં, લાઈવ કથા આપણે સાંભળીએ છીએ, આરતી કરીએ છીએ એટલે ચાલુ થઈ જ જાય, એને રહેવું હોય એટલા દિવસ રહે, પણ કલાકની આપણી લાઈવ કથા હોય કે આપણી આરતી હોય, આપણે રોજ કરતા હોઈએ, તો એની મોહબતમાં બંધ ન રખાય કે હાલો ભાઈ અમને નહીં ગમે એટલે આ ટીવી ચાલુ કરો. એમને કહી દેવું પડે કે અમારે તો કલાક કથા સાંભળવાનો ટાઈમ છે, તમને જો અનુકૂળ ના આવે તો રૂમમાં બીજું ટીવી છે ત્યાં જઈને બેહો. પણ ભગવાનનો ભક્ત એવી મોહબતવાળો ના બને કોઈની કે હું સંબંધ સાચવવા માટે મારો સત્સંગ લૂસ કરું. સત્સંગને મજબૂત રાખીને સંબંધ સાચવો, પણ સત્સંગને લૂસ કરીને કોઈનો સંબંધ નહીં, દુનિયાનો નહીં, ના શરીરનો નહીં, ઇન્દ્રિયો અંતઃકરણનો નહીં. સત્સંગને મજબૂત રાખીને બધાનો સંગ કરવો, સત્સંગને લૂસ કરીને કોઈનો સંગ ના કરવો. એ કરવાથી આપણો સત્સંગ જાય. સ્વામી કહે છે, લાંછન પણ લાગે, એવા પાપીનું સ્પર્શતા અંગ પુણ્ય જાય પોતા તનું. એવા પાપી વ્યક્તિને અળકીએ ને તો પણ આપણું પુણ્ય જાય, એને નાડવું સારું. એટલે તો ઘણા અમે સંતો તો અમે તો નિયમ પાડતા જ હોઈએ, પણ તમારે ભક્તોએ પણ એવો નિયમ રાખવો જોઈએ. ઘણા ભક્તો પાડતા હોય છે, જોબોએ જાઓ, ગમે ત્યાં જાઓ, બસમાં, ગાડીઓમાં, ટ્રેનોમાં જવાનું થાય, ગમે તે વ્યક્તિને અડવાનું થાય, સ્ટોરોમાં કંઈ ખરીદવા ગયા ને કોઈને અડવાનું થાય, સ્નાન કરી લો. અપવિત્ર વ્યક્તિને અડીને સ્નાન કરવાનું શાસ્ત્રમાં વિધાન છે, ગ્રહસ્થ માટે છે, ત્યાગી માટે તો છે જ, પણ ગ્રહસ્થ માટે પણ છે. ઘણી વખત તમે એમ કહો તો બધું સંતોને હોય, અમારે થોડું હોય, ના, બધાને માટે છે. આપણે બધાએ ભગવાનના ભક્ત છીએ, મહારાજને રાજી કરવા છે, મહારાજને પામવું છે, એ નિયમ તો બધા માટે એક સરખા જ છે. માટે ભગવાનના ભક્ત ઘણા બધા એવો નિયમ પાડે છે. કેટલા બધા ભક્તોના ઘરમાં એવો નિયમ છે કે આવે, સ્કૂલેથી છોકરા આવે ને તો સૌથી પહેલાં બાથરૂમમાં જઈને સ્નાન કરીને પછી જવાનું, રૂમાલ હવારથી મૂકીને ગયા હોય. લંડનની અંદર શૈલેષ ભગતનો નાનો હિત છે,
એક વાર રૂમાલ મૂકવાનું ભૂલી ગયા હતા, હમણાં જ અમે હતા સ્કૂલેથી આવ્યો, હવે રૂમાલને કીધું ડાયરેક્ટ અડાય નહીં કે, એટલે કોઈ આપણા ભક્ત હતા એને બોલાવ્યા ને કીધું મને રૂમાલ મૂકી આપો ને, રૂમાલ મૂકીને એટલો નાનો છોકરો નાવા ગયો. ત્યારે આપણને ખબર પડે કે છોકરો સ્કૂલેથી આવે તો ડાયરેક્ટ રૂમાલને પણ અડતો નથી. એટલા સંસ્કાર આપીને ઉછરતા છોકરાઓ અમેરિકા લંડનની અંદર જ છે. એ પરિવારો એવો પ્રયત્ન કર્યો છે, તે છોકરાઓને એવી ટેવ છે. માટે આપણે પણ પવિત્રતાનો આગ્રહ રાખીએ, પવિત્ર સંઘનો આગ્રહ રાખીએ, આપણું જીવન પવિત્ર બને. દેવ જેવા થઈએ ત્યારે દેવ સેવાને અંગીકાર કરે અને ત્યારે જ આપણો સત્સંગ જરવાય. કહે નિષ્કુળાનંદે કુસંગ, એ સંગે ધ્યાન ઘણું રહે. સ્વામી કે કુસંગીથી નુકસાન બહુ મોટું થાય છે. આ જન્મે ભગવાનને પામવાનો હોય એને અબજોને કરોડો જન્મની લકચોરાશીઓ મળી જાય છે. કુસંગની આટલી તાકાત છે. માટે કુસંગથી હંમેશા સ્વામી કે દૂર રહેજો. આવું પદ 41માં સ્વામી કહે છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.